प्रभु पोताना अनन्य भक्त उद्धव जी ने 24 गुरुओनी कथा संभळावे छे। आज केटलामा गुरु छे? 22मा। 22मा गुरु जरा बहु भयजनक छे। सर्प तमे जे जोयो होय काळो नाग फूफाड़ा मारे एने गुरु करी दीदा। सर्पने गुरु मान्यो। आवा गुरु तो बहु जोखमी हो, क्यांक एक वाल थी चुंबन करे ले काम पूरु थई जाय। पण ना ना ना, जेने गुण लेवो छे ने ए गमे त्यांथी एने मळी रहे। जेने सद्गुण स्वीकारवो छे एने कोई पण पदार्थ माथी सद्गुण मळे। तो सर्प माथी जेने गुण लीधा छे दत्त भगवाने, कोई अजोड़ वात छे। एक चार्या अनिकेत स्याद प्रमत्तो गुहाशय गृहारंभो हि दुखाय विफलश्चाद्रुवात्मना सर्प परकृतं वेश्म प्रविश्य सुखमेदते। श्रीमद् भागवतनी आ भाषा छे। सर्पमांथी सौथी पहेलो गुण ए लीधो, कोईना आधारे न रहेवू, એકલા જ ફરવું। સર્પ કોઈ દાડો ટોળામાં ફરતા નથી। બીજો એક સારો ગુણ લીધો કે દર વર્ષે સર્પ પોતાના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખે છે, જેને આપણે ગુજરાતી ભાષામાં કાંચળી કહે છે। સર્પની એ ચામડી છે, દર વર્ષે કાઢી નાખે છે। એમ ગ્રહસ્થોએ દર વર્ષે જે કંઈ આવરણો મગજ ઉપર ચડ્યા હોય, રાગના દ્વેષના ઈર્ષાના આસક્તિના, દર વર્ષે કાઢી નાખવાના। પાછા નવા ચડે તો વળી પાછા આવતા વર્ષે કાઢી નાખવાના। આ કામ કેટલું કઠણ, કેવો ઉપદેશ બોલો। દર વર્ષે એની જૂની ચામડીને કાઢીને ચાલતો થઈ જાય છે, પછી એના ઉપર કોઈ હક નથી રાખતો, ખબરદાર જો મારી ચામડીને અડ્યા તો ના, એ તો ચાલતો થઈ જાય છે। એ જીર્ણ કાંચલીનું જે થવું હોય થાય। કેટલાક સ્વભાવો એ આ સર્પની પાસેથી શીખવા જેવું છે કે છોડી નાખ દેવાના। સર્પ જ્યારે કાંચળી છોડે છે ને અને અંદરથી નીકળે છે ત્યારે ખૂબ તેજસ્વી અને ચળકાટવાળો હોય છે। એમ જ્યારે કેટલાય સ્વભાવ છોડો ને ત્યારે આત્મામાં ચળકાટ વધી જાય છે, પણ છોડવું એ કામ બહુ કઠણ છે। તો સર્પ પાસેથી આ એક ગુણ લીધો કે દર વર્ષે પોતાની કાંચળી છોડે છે, એમ દર વર્ષે સ્વભાવ છોડતા શીખવાનો। જેમ દર વર્ષે જે દુકાન પેઢીઓ ધરાવતા હોય, ફેક્ટરીઓ દુકાન પેઢી કારખાના, એ બધા જ દર વર્ષે એના ચોપડાનું ઓડિટ કરાવે, કેટલો નફો કેટલું નુકસાન, એમ દર વર્ષે સ્વભાવનું ઓડિટ કરાવવું જ પડે। બીજો એક સારામાં સારો ઉપદેશ સર્પ પાસેથી લીધો, સર્પ સ્વાભાવિક રીતે જ્યારે ચાલતો હોય ત્યારે વાંકો ચૂકો ચાલે છે, એના શરીરમાં 2-3 વળાંક પડે છે। એ જ્યારે મેદાનમાં ગમે ત્યાં ચાલતો હોય ત્યારે વળાંક લેતો જાય, પણ જ્યારે પોતાના ઘરમાં જાય, ઘરમાં એટલે કે દરમાં, એ જ્યારે પોતાના ઘરમાં પ્રવેશ કરે ત્યારે સીધો થઈને જાય છે,
ત્યાં વળાંક છોડી દે છે. વાંકા ચાલવું એ એની પ્રકૃતિ છે, પણ આ મારું ઘર છે એમ સમજીને ત્યાં સરળ થઈને જાય છે. માણસોએ આ શીખવા જેવું છે, ખુલ્લા મેદાનમાં ભલે વાંકા ચાલો, પણ જ્યાં તમે તમારું ઘર માન્યું હોય ત્યાં સીધા થઈને આવો. ક્યાં છે આપણું ઘર? ક્યાં છે? કોઈ વિચાર્યું કે આપણું ઘર કયું? તમે તમારો મકાનનો નંબર આ અત્યારે બોલી જશો નહીં મનમાં, ભલે એને ઘર માનશો તો ત્યાં સીધા રહેજો. માણસ ઘણા ઘરમાં છે ને, જાણે મિલિટરી અફસર હોય એમ રહે, એમ ઘરમાં એમ રહેવામાં કોઈ મજા નહીં. તમારે મિલિટરી મિજાજ બતાવવો હોય તો ગુંડા ગઠિયાઓ ત્રાસવાદીઓ ત્યાં બતાવવાનો, પણ ઘરમાં સીધા થઈને. તમે ઘરમાં આવો ને તમારું બાળક ધ્રુજે તો સમજી લેવું કે મિલિટરી માઇન્ડ વાળા છો. તમે ઘરમાં આવો ને તમારું બાળક વળગી પડે તમને તો સમજવું કે સરળ છો. ઘરના જે કોઈ બે પાંચ મેમ્બરો હોય તમારી આગળ વાત કરી શકે, સરળતાથી બોલી શકે, રજૂઆત કરી શકે તો સમજવું કે તમે ઘરમાં સીધા છો, સરળ છો. અને ઘરમાં પહેલેથી જ પ્રી પ્લાન ગોઠવાય કે સાંજે પપ્પા આવે ત્યારે આ વાત કોઈ બોલશો નહીં હો, કોઈ કહેશો નહીં, તો સમજવું કે હજુ વાંકા છો, સીધા નથી. કેમ? તમારાથી સંતાડવાની બધાની ઈચ્છા થાય છે. તો ઘરનું જીવન સરળતાથી. બીજી વાત, આ તો ઘર એટલે આપણે ભૌતિક દ્રષ્ટિએ રહેવાનું કૌટુંબિક સ્થળ. ત્યાંય જો સીધા થવાની જરૂર હોય તો આત્માનું ઘર કયું? આ સત્સંગ, આ આપણું ઘર છે. આપણે બધા એક કુટુંબી છીએ, એક બાપના દીકરા છીએ. તો અહીં આગળ તો ક્યાંય પણ સ્વભાવ ઝળકાવાય નહીં, સરળતા, બિલકુલ સરળ. જે માણસ સરળ વર્તે એનો સર્વત્ર આદર થાય, અને જે સરળતા ન રાખે એના પ્રત્યે કદાચ એનો અનાદર કોઈ ન કરે, કારણ કે જોખમી છે, જવા દો ભાઈ બોલાવશો નહીં એમને, એવી રીતે ચાલે. પણ અહીંયામાંથી એના પ્રત્યે આદર ન જન્મે. એક ભાઈ સ્વામિનારાયણ ભગવાન છતાંની વાત છે, સત્સંગી તો ખરા છે પણ સ્વભાવ જોરદાર. સાપનો ફૂંફાડો તો કાંઈ નહીં, એવા ફૂંફાડા ઘરમાં મારે, અને ગુસ્સો એટલે ઓહો હો, આપણને એમ લાગે કે આનો ગુસ્સો, આની આગળ તો દુર્વાસા પણ 100 ગ્રામ ઓછા પડે એવો ગુસ્સો એમ. એનો ગુસ્સાનો દાખલો તો સાંભળજો. ખેડૂત હતા તો બહારથી આવ્યા, એ જમાનામાં કંઈ વીજળી નહોતી, ઘરમાં ગાડું પડેલું ચોકમાં, તે ગાડાનો આગલો ભાગ ઢેંચણે ભટકાણો, ગાડાની ધૂસરીની આગળ એક થોડોક છેડો હોય છે, એનું ખાસ નામ છે, પણ તમે ક્યાં કોઈ ખેડૂત છો? ગાડાના એક એક ભાગના અલગ અલગ નામ છે, પણ એનું વિવેચન કરવાની જરૂર નથી. ગાડાનો આગલો ભાગ નીચેને ઊંટડો કહેવાય, અને એની આગળ થોડો છેડો હોય એ ઢેંચણ સાથે અથડાયો. હવે ભૂલ કોની? ગાડાની. કોની ભૂલ હતી? ગાડું તમારી સાથે અથડાય તો તમારી પોતાની ખામી છે ચાલવાની, કે જોયા વગર જરા ઉતાવળા. એમાં તો ક્રોધ ચડ્યો, એવો ક્રોધ ચડ્યો, તે ગાડાનો જે આગલો છેડો એને કાગવું કહેવાય, એને બચકું ભરી લીધો. બોલો કેટલો ગુસ્સો! છોકરા હાજર રહે એની પાસે? ગાડાના એ લાકડાના છેડાને આગળ રીંગ જડેલી હોય તાંબાની કે પિત્તળની, એને બચકું ભર્યું, તે દાંત એક સાથે 4 પડી ગયા, 2 ઉપર 2 નીચેના, 2 ધાક, 4-4 ગયા. કેટલી તાકાતથી બચકું ભર્યું હશે, બોલો. હવે આવો સ્વભાવ એને કોઈ બોલાવે નહીં. મંદિરમાં આવે, ભાઈ આ બાજુ
નહીં નહીં ભલે બેઠા ત્યાં જ, એને બોલાવવાના નહીં. બધી જગ્યાએથી એને માફી મળી જતી હતી, એને કોઈ કાંઈ કહે નહીં. હવે આવા હરિભક્તને વૈરાગ જાગ્યો, બોલો, ગજબની વાત છે ને. સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચી ગયા, કેમ તમે અત્યારે આ સાધુ થવું છે? ઓ બાપ, મારે ઠાળ. હવે આમને સાધુ સંપ્રદાયમાં એક નિયમ છે, એ દાડે અને આજે પણ તમારે સાધુ થવું હોય ને, કદાચ કોઈને 24 ગુરુની કથા સાંભળીને, કદાચ મે બી શક્ય છે ક્યાંક જો વૈરાગ જાગ્યો હોય તો આ કહી રાખું છું, તો સીધે સીધા તમે આચાર્ય મહારાજશ્રી પાસે પહોંચી જશો તો સાધુ દીક્ષા નહીં મળે. એના માટે તમારે એક સંતને પહેલા ગુરુ કરવા પડે, પછી એ સંત તમને લઈને મહારાજશ્રી પાસે જાય, પછી દીક્ષા મળે. પેલા તો વિચાર કદાચ આવે તો આ તમને એની સિસ્ટમ બતાવી, કે સીધે સીધા ત્યાં જાઓ તો કામ નહીં થાય. એટલે આ ભાઈ પહોંચ્યા, સ્વામિનારાયણ ભગવાનને કહે છે મારે સાધુ થવું છે. મહારાજ કહે તો તમારે આ બધા સંતો બેઠા છે એમાંથી એક તમારો હાથ ઝાલે, તમને શિષ્ય તરીકે સ્વીકારે, પછી દીક્ષા આપીએ. લગભગ બધા સંતોને ખબર હતી, ગામડામાં ફરતા હોય ને, આમને તો ન લઈ જવાય ક્યાંય, આમને તો આને ચેલા બનાવાય જ નહીં, આને મંડળમાં દાખલ કરાય જ નહીં, આને કશું કહેવાય નહીં, ધગધગતું લોઢું જોઈ લો, કોઈ તૈયાર નથી. શ્રીજી મહારાજ કે સંતો ઉભા થાવ, કોક તો આનો હાથ પકડો, એને દીક્ષા લેવી છે. આના ગુરુ થવા માટે મંડળધારી 500 સંતો હતા, કોઈ ઉભા ન થયા. કેવો સ્વભાવ હશે બોલો. છેવટે શ્રીજી મહારાજે આજ્ઞા કરી મુક્તાનંદ સ્વામીને, સ્વામી તમે ગુરુ બનો. સ્વામીને વિચાર થયો કઈ વાંધો નહીં, ગમે ત્યારે આ દેહ તો ભળવાનો જ છે ને, કરીને આ બિચારો આ શું કરશે. અને મહારાજની આજ્ઞા થાય પછી તો કોઈ ના ન પાડે એમાં આ મુક્તાનંદ સ્વામી. પણ શ્રીજી મહારાજની આ લીલામાં બહુ ઉપદેશ છે. મુક્તાનંદ સ્વામી શાંત મૂર્તિ હતા અને આ ભાઈ સાહેબ ક્રોધ મૂર્તિ હતા, બેમાંથી કોણ જીતે વિચારી તમે? ધગધગતા લોઢા ઉપર પાણીની ધાર કરો, કોણ જીતે? પાણી જીતી જાય, લોઢું ટાઢું પડી જાય. એટલે મુક્તાનંદ સ્વામી શાંત મૂર્તિ સ્વામી હા પાડી અને આ ભાઈને દીક્ષા આપી. અને સ્વામિનારાયણ ભગવાનની ખૂબી તો જુઓ, આનું નામ શું રાખ્યું ખબર છે? આને દીક્ષા આપી આવા ગુસ્સાવાળાને નામ રાખ્યું નિર્માણાનંદ. બોલો ક્યાં મેળ પડે, કહેવાય મીઠું પણ કેવું ખારું. બધાને એમ લાગ્યું કે આને તો કઈ નિર્માણાનંદ કહેવાય, પણ મહારાજે જે નામ રાખ્યું એ પાસ. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું હવે તમને છૂટ છે, એમની જરા પરીક્ષા લેજો. સ્વામી 2-4 સંતોને લઈ અને આ નવા સાધુને લઈ અને ઉપડ્યા ક્યાંય બહાર ગામ. સાંજે 5-6 વાગે સૂર્યાસ્ત પહેલાના સમયમાં કોઈ નાના ગામમાં પહોંચ્યા. નાનકડું હરિમંદિર હતું. તમને ઘણા હરિભક્તોને કદાચ ખબર હોય તો આપણા ગામડાના હરિમંદિરોમાં અંદરની બાજુ દિવાલમાં ખીંટીઓની લાઈન રહેતી. હજુ એ કોઈ જૂના મંદિર હોય તો જોજો, એ ખીંટીઓનો ઉપયોગ થતો, કોઈ માળા ભરાવે, કોઈ પૂજા ભરાવે, આવો બધો ઉપયોગ થતો. પહેલાં તો ગામડામાં હરિભક્તો ઘેર નાહી ધોઈને પૂજા કરવા મંદિરમાં આવતા. ઘેર પૂજા કરવાની મજા નહોતી આવતી, ઘર એટલે છોકરા જાગે ને કકળાટ ને કંઈનું કંઈ. હવે મહેરબાની કરીને દર્શન કરવા આવે ને તો એનો આભાર માનીએ, પૂજા કરવા ના આવે તો કંઈ નહીં. સમયે સમયે વળવાન છે. આવા નાના હરિમંદિરમાં સાંજે સ્વામી પહોંચ્યા એટલે મુક્તાનંદ સ્વામી એમની સાથેના બીજા સંતો બધા ખીંટીઓ ઉપર પોતપોતાની પૂજા અને ખેસ ને ધોતિયા ને બધું ભરાવ્યું. એમાં નિર્માનાનંદજીએ પણ એક ખીંટી ઉપર પૂજા ભરાવીને ત્યારે અગાઉથી
युक्ति कर्या प्रमाणे एक साधु बोल्या, अहीं नहीं, आ चार खींटियो तो मने जोईए, अहीं धोती राखीश, अहीं माला राखीश, अहीं पूजा नहीं खीश, आगळ जाओ। आगळ जाओ तो एक भगत बैठेलो भारे कडंगो, अहीं नहीं, अहीं तो आ खींटी ए कायम हूँ ज कपड़ा राखू छू। सारू तो पहली बाजू गया तो ना, ए बाजू तो पछी हरिभक्तो माटे थोड़ी खींटियो तो खाली जोईए ने, ए पूजा भरावे। बधाने बीक हती, एम ध्रुजता ध्रुजता बोले, ने तो एक खींटी छे बधुं भेगुं जाय एक ढोलमां। पण कोई ने कई कयुं नहीं, बधाए ना पाड़ी, कोई ने कशुं न कयुं, अने वचोवच पूजा ने कपड़ा ने मूकी ने बेसी गया माला फेरवा। कई नहीं, खीटीओ तमारी रिजर्व होय तो अमारे अहीं वच्चे। मुक्तानंद स्वामी बोलाया, निर्माणानंद आओ मारी बाजू में तमारी पूजा राखो। जय जयकार थई गयो। केवा सरळ, एटलो बधो आदर मळ्यो एने। आ जोयो निष्कुळानंद स्वामी। हो, निष्कुळानंद स्वामी कहे छे, वाह वाह वाह, सरळ वर्तवे छे सारूं रे मनवा, सरळ वर्तवे सारूं। संसारमां सरळताथी रहेशो ने तो तमारो आदर थशे। માણસનો સ્વભાવ કેવો હોય ખબર છે ને, આંકડો વાંકડો વીંછી ના સરખો, કદી ન રાખી એ વારું। વીંછી આંકડો આમ તૈયાર જ રાખે છે, ખબર, આમ ઢીલો નથી રાખતો, તૈયાર જ, ફટકારે એટલી જ વાર। આંકડો વાંકડો વીંછી ના સરખો, કદી ન રાખી એ વારું। વીંછીનો આંકડો જોઈને કોઈને દયા આવે છે? દેખી દ્રગે કોઈ દયા ન આણે, પડે માથા માપે ઝારું રે સંતો, સરળ વર્તવે સારું। પેજારું એટલે જોડો, વીંછીને જોતાની સાથે જોડાનો ઘા થાય, બાકી એનો કોઈ કંકુ ચાંદલા લાવો ભાઈ, વીંછી આવ્યો છે, લાવો ચોખા, એટલે ક્યાં મૂક્યા હતા, જલ્દી લાવો પૂજા કરીએ, એવું કોઈ નથી કરતો। ખૂબીની વાત છે, આ 24 ગુરુમાં વીંછીનો નંબર નથી, હા, એટલે વીંછી જેવો સ્વભાવ સારો નહીં। સરળ આ ઉપદેશ કોની પાસેથી મળ્યો? સર્પ પાસેથી। એ સરળ ક્યાં થાય છે? ઘરમાં। મંદિર, સત્સંગ એ આપણું ઘર છે, આ જીવનું ઘર છે, આ આત્માનું ઘર છે। અહીં તો સરળ રહો, અહીં તો સ્વભાવ ઝળકાવવાની કોઈ જરૂર નથી। તમે અમદાવાદ ગઢડા વડતાલ દર્શન કરવા જતા હશો તો એ મંદિરનો મુખ્ય દરવાજો હોય ને ત્યાં જરા નજર કરજો, હવે જાઓ ત્યારે। મંદિરનો મેઇન ગેટ દરવાજો જ્યાં બહાર પડતો હોય ને, એ વિશાળ મોટો દરવાજો, એના ઉપર ખીલા રાખ્યા છે અણીદાર, કેટલા બધા ખીલા, ઘણા બધા, સેંકડો ખીલાઓ। શા માટે રાખતા હશે? કાયમ વિચાર આવે, ખોટો ખર્ચો, આખો દહમણ લોઢું ગાળી દીધું છે, આટલા બધા ખીલા શા માટે? પણ પછી ખ્યાલ આવ્યો જૂના સંત પરંપરામાંથી કે એ ખીલા એટલા માટે રખાય છે હરિભક્તોની સગવડ માટે। આ એક દરવાજે શું સગવડ કરવાની? થેલી ભરાવે તો કોક લઈ જાય, ન લઈ જાય એવી થેલીઓ અહીં ભરાવવાની હોય છે। કઈ થેલીઓ બોલો તો ખરા બાપુ? તો કહે છે કે સ્વભાવની થેલીઓ, આ દરવાજે ભરાવી ને પછી અંદર આવવાનું હોય છે। વાંકા ચાલવાનો સ્વભાવ, અવળ ચંડાઈ કરવાનો સ્વભાવ, ગુસ્સો કરવાનો સ્વભાવ, માની મત્સરી સ્વભાવ, એ બધું થેલીમાં ભરાવી અને ઝાંપે ખીલામાં નાખીએ થેલી, પછી ચોખ્ખા થઈને અંદર આવવાનું। તો જેમ નિર્માનાનંદજીનો આદર થયો એમ આપણો આદર થાય, ભગવાન ભાવથી ભેટે, આવ ચોખ્ખો થઈને તું આવ્યો। એકલા પાણીથી શરીર ચોખ્ખું નથી થતું, કદાચ પાણીથી શરીર ચોખ્ખું થતું હોય, પણ સ્વભાવનો મેલ તો આ ઉપદેશથી જાય, સરળ વર્તવે સારું મનવા। સર્પ પાસેથી આ ગુણ લીધો કે ભલે બહાર વાંકો ચૂંકો ચાલે, હા, સ્વામિનારાયણ ભગવાને છૂટ આપી છે વચનામૃતમાં,
કે પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તોએ દબાવવું નહીં. કેવો શબ્દ વાપર્યો? પાજી પલાવ. એ કોઈ શાકભાજીનું નામ નથી હો ભાઈ. પાજી પલાવ એટલે હાવ ગમે તેવા માણસો આવીને કોઈ ભગવાનના ભક્તને નિંદા કરે, ગાળો દે, ગમે તેમ અપશબ્દો બોલે, કંઈ કરે, તો ત્યાં શું કરવાનું? હા બાપાજી, હા હો, એમ નહીં કરવાનું. ત્યાં તો તીખા બાણ જેવું વચન મારવાનું. પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તોએ દબાવવું નહીં, તીખા બાણ જેવું વચન મારવું. અને સત્સંગમાં દાસના દાસ થઈ રહી જે રહેશે સત્સંગમાં. અહીં તો દાસના દાસ, ભગવાનના દાસ એમ નહીં, ભગવાનના દાસના એ દાસ. કામ થોડું કઠણ લાગે છે પણ આવો ઉપદેશ કે મંદિરમાં સત્સંગમાં સરળ સ્વભાવ, એનો સર્વત્ર આદર થાય. બીજો ઉપદેશ લીધો, બહુ સરસ, સર્પ પાસેથી તો ઘણા ઉપદેશ મળ્યા. એ સંતાઈને ચાલે છે, કારણ કેમ વચોવચ ચાલતો નથી રોડની વચ્ચે? સંતાઈને ચાલે છે એનું કારણ, એ જાણે છે કે મારો સ્વભાવ બહુ ખરાબ છે, મને જે દેખશે ને એ મારશે, કારણ કે હું બધાનું બગાડું છું. ગમે તે આવે એને ધૂળધાણી હું કરી નાખું છું. એટલે બે ચીજ હંમેશા સંતાઈને ચાલે જિંદગીમાં. કઈ બે ચીજ? સાપ અને પાપ. કોઈ માણસ જાહેરમાં પાપ નથી કરતો, એ સંતાઈને જ પાપ કરે છે. તો પાપ અને સાપ એ સંતાઈને જ ચાલે છે. એ જો જાહેર થાય તો એ બે નો અંત આવે છે. પાપ જો જાહેર કરો તો પાપનો જ અંત આવે છે, અને સાપ જાહેર થાય તો એનો અંત આવે છે. એટલે પાપ અને સાપ ક્યાં સુધી જીવે? એ સંતાઈને ચાલે ત્યાં સુધી જ જીવે. જો તમે ઈચ્છતા હો કે આપણે પાપ નથી જોઈતું, ખુલ્લું પાડી નાખો જાહેરમાં. અને એટલે જ શિક્ષાપત્રીમાં પ્રભુ કહે છે ને કે સંતને આગળ નિખાલસપણે વર્તો. તો પાપ અને સાપ એ સંતાઈને ચાલે છે, કારણ કે બંને અહિતકારી છે. એટલે વળી બીજું ગુણ લીધો, બહુ ગુણ લીધા છે સર્પ પાસેથી. બોલો, સર્પ ઓછું બોલે છે. સર્પનો અવાજ સાંભળ્યો? આ ચકલા બોલે, ઓલા બોલે, કાબરા બોલે, પણ સર્પ બોલે છે પણ બહુ ઓછું બોલે છે. એનો અવાજ જરા જુદો જ હોય છે, વિચિત્ર હોય છે. ગામડામાં ખેતરમાં સુઈ રહેવા વાળા હોય, રાતના વાહે ગયા હોય ને, એને ક્યાંક સંભળાય. તો સર્પ પાસેથી એ ઉપદેશ મળ્યો કે ઓછું બોલવું. ઓછું બોલે એની આત્મશક્તિ વધે છે. શાસ્ત્રોમાં લખ્યું છે, કથા કરનારાએ પણ જરૂર પૂરતું અવશ્ય મૌન પાળવો તો એની વાણીમાં કરંટ રહે છે. બેટરીમાં નવો સેલ નાખો તો કેવો સરસ કામ આપે, અને પછી ધીમે ધીમે ડાઉન થતો જાય, અજવાળું ઘટતું જાય. એમ વાણીનો સતત પ્રભાવ કરંટ જાળવી રાખવા જરૂર પૂરતો અમુક સમય ચોક્કસ મૌન પાળવું. ભલે આપણને માણસો કે આ ઓછા બોલા લાગે છે, આ અડધા મૂંગા બેઠા છો, બરાબર છે, તમને ખબર ન પડે. મૌનનો પણ બહુ મહિમા છે. એટલે સર્પ પાસેથી એ ઉપદેશ લીધો કે ઓછું બોલવું. બીજો ઉપદેશ, સતત સાવધાની. સર્પ સાવધાન રહે છે, ગફલતમાં ક્યાંય નથી રહેતો. સતત સાવધાન, જરાક અવાજ થાય ફણા ઊંચી કરી જ દે. એમ જિંદગીમાં કાયમ માટે સાવધાની જે રાખે એ ક્યાંય છેતરાય નહીં, સાવધાની જે રાખે એ કુસંગમાં ફસાય નહીં. એટલે સતત સાવધાન રહેવું એ ઉપદેશ પણ સર્પ પાસેથી મળ્યો. વળી બીજી વાત, સર્પ પર કૃતમ વેશમાં. સર્પ પાસે તો બહુ ઉપદેશો છે. સર્પ ક્યારે પણ ઘર બાંધતો નથી. તમને ખ્યાલ હશે, ચકલા માળા બાંધે, કબૂતરા માળા બાંધે, બધા કંઈ ને ક્યાંય ઉદ્યમ કરે, પણ સર્પ ક્યારે પણ ઘર બાંધતો નથી. તો એ શું કરે છે? પરકૃતમ વિશ્વમાં બીજાના બાંધેલા ઘરમાં જ પહોંચી જાય છે. એમ સાધુ પુરુષે પોતાના માટે ક્યારે પણ ઘર બાંધવું નહીં. તો પછી અમારે રાત રહેવું હોય તો બીજાના ઘરમાં જય સ્વામિનારાયણ કરીને પહોંચી જવું, હવારે હેડતા થઈ જવાનું. પોતાનું ઘર બાંધે ને એમાં સતત મન એમાં ને મારે,
માણસનું મન એવું છે કે પોતાના બાંધેલા મકાનમાંથી છૂટું જ ન પડે. કોણ જાણે મકાનની સાથે સાથે પ્લાસ્ટરમાં મન અંદર ચણાઈ જાય છે તો છૂટું પડતું નથી. સ્વામિનારાયણ ભગવાનની જ વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ કેવો, એને જીવન સમર્પણ કરી દેનારા, એક આંગળી ઊંચી કરે તો હજારો મળે, સર્વસ્વ અર્પણ કરી દેનારા અસંખ્ય મળ્યા, પણ સ્વામિનારાયણ ભગવાને પોતાને રહેવા માટે કંઈ બનાવ્યું? ક્યાંય નથી બનાવ્યું. એમની એક વચનની ઈચ્છાથી તમે જુઓ તો કેવા કેવા મંદિરો, અમદાવાદ, મૂળી, ભુજ, વડતાલ, ગરડા, જુનાગઢ, ધોલેરા, ધોળકા, જેતલપુર, કેવા મંદિરો થોડા જ વર્ષોમાં બની ગયા. 1878 થી લઈ અને 85 સુધીમાં જય જયકાર સાથે આટલા મંદિરો બન્યા, પણ સ્વામિનારાયણ ભગવાનને પોતાને રહેવા માટેનું સ્થળ બિલકુલ નહીં. જેને આપણે અક્ષર ઓરડી કહીએ છીએ, એ અક્ષર ઓરડી કેવી હતી આપણા શાસ્ત્રોમાં લખેલું છે. નીચે લીપણ હતું, માટીમાં ચણેલી ઈંટો હતી, પથરા, કાઠિયાવાડમાં પથ્થરનો ઉપયોગ કરે છે, અને ઉપર દેશી નળિયા, પેલા ફેક્ટરીમાં બને છે એ નળિયા નહીં, દેશી પ્રજાપતિઓ બનાવે એ દેશી નળિયા વાંસની ખપાટો ઉપર ગોઠવેલા, આવી અક્ષર ઓરડી હતી. પ્રભુએ પોતાને રહેવા માટેની કોઈ સગવડ કે વિશિષ્ટ સાનુકૂળતાઓ કશી ઊભી ન કરી. એકવાર એક બનાવ બનેલો, નળિયા તપી જાય, નીચે ગરમી આવે, તો પાર્ષદોએ અક્ષર રોડીને નળિયા ઉપર ઘાસ નાખ્યું. મહારાજે કઈ વિરોધ ના કર્યો, કઈ સારું. એમાં કોક હરિભક્ત, કોક પાર્ષદ ને કોક સંત બધાએ વિચાર કર્યો કે આવી બધું કાયમ તકલીફ પડે છે મહારાજને આટલી ઉનાળાની પ્રખર ગરમીમાં, તો આપણે ચૂનાનું પાકું મકાન કરી નાખીએ તો સારું, બહુ સારું. હરિભક્તો રાજી થઈ ગયા. જે સત્સંગી આવ્યા હતા એને પૈસા આપવા માંડ્યા, કોઈ 100 રૂપિયા, એ જમાનામાં 100 રૂપિયા એટલે મોટું દાન કહેવાય. ત્યાં સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે આ શાના પૈસા કાઢો છો, તો કે આ અક્ષર ઓરડી પાકી કરવી છે. કોણે આ તમને કહ્યું? તો કે આ સ્વામી ને આ ભગત ને બોલાવો. કેમ તમને આવો વિચાર આવ્યો? મહારાજ, નહીં, જેના જેના પૈસા પાછા લીધા આપ્યા એના પાછા આપી આવો, જાઓ. જેની પાસેથી લીધા છે આ પૈસા એને ગણી ગણીને પાછા આપી દો, અમારે તો આજે છે જ બરાબર છે. એટલે આનો અર્થ થાય કે ઘર બાંધવું નહીં એટલે કે પોતાના માટે કોઈ વિશિષ્ટ ને સાનુકૂળતાઓ ને અફલાતુન, આમ કમ્ફર્ટેબલ કહો છો ને, એવી કોઈ સગવડો ઊભી કરવી ન જોઈએ. જ્યાં હોય, જેમ હોય, જે રીતે હોય એ રીતે ચલાવો. એટલે આવી અક્ષર ઓરડી હતી. આપણા શાસ્ત્રોમાં, સંતોની વાર્તાઓમાં આ વાત લખેલી છે. અને આનો અર્થ એમ નહીં કે કઈ ઠાકોરજીનું કે સત્સંગનું કોઈ કામ નહીં કરવાનું, મંદિરો બનાવવા, ભગવાનને અર્થે બાગ બગીચા કરાવવા, ઠાકોરજીના અર્થે ને સત્સંગના અર્થે સંતોએ પૂરો શ્રમ કરવો, એ છૂટ, પોતાના માટે નહીં. લાખો અને કરોડોની સેવાઓ સંતો આ સત્સંગમાં કરાવે છે, પણ પોતાના માટે બે કકડા, બીજું કશું જ નહીં. ગ્રહસ્થને તો વળી કાંડે વીંટીએ આવે, એટલે કાંડે ઘડિયાળે આવે ને આંગળીમાં વીંટીએ આવે, કંઈ આવે, પણ અહીં તો કંઈ નહીં, એક ધોતિયું નીચે ને એક ઉપર, એટલે કામ પૂરું થઈ ગયું. એટલે છતાં પણ સત્સંગ માટે સતત મહેનત કરવાની. આપણા મહાનુભાવન સ્વામી સત્સંગની રીતે ને સમાજની રીતે આપણા ઉપર એના બહુ ઉપકાર છે. આ ગાંધીનગરની આજુબાજુના 9 ગામનો ગોળ બનાવ્યો એ સામાજિક સેવા હતી. સમાજની રીતે બધા એકજૂટ રહે એના માટેના પ્રયાસ. એ ચીખલોડ ગયા સ્વામી, લસુંદરા પાસે ખેડા જિલ્લાનું નાનું ગામ છે, ત્યાં મંદિર બનાવવાનું. સત્સંગીઓ હતા, મંદિર લાકડાની તકલીફ,
કોઈએ કહ્યું કે એક કોઈ પટેલની વાડીમાં લીમડા સારા છે સીધા. સ્વામી પહોંચી ગયા. એ પટેલ ખેડૂત સારા પણ ભાવિકે હસતા, સત્સંગે નહીં. એટલે સ્વામીએ જઈને વાત કરી, ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થાય છે અને પાટડા માટે લીમડા જોઈએ છે, તમારી વાડીમાં આ લીમડા છે, જો આપો તો સારું, તમે કહેશો એ કિંમત આપીશું. પટેલ કોને કહેવાય ખબર છે? હા પાડી દે તો માથું ઉતારીને આપે એને પટેલ કહેવાય, ના પાડે તો પાઘડી ઉતારીને ના આપે એને પટેલ કહેવાય. ઊહોનું ઓસડ નહીં. પણ આ પટેલ કરે છે મંદિર માટે લીમડા જોઈએ છે અને એની કંઈ કિંમત લેવાની હોય કે લઈ જાઓ માં સ્વામીજી, લઈ જાઓ જે જોઈએ લઈ જાઓ, આ લીમડાના ઝાડમાંથી તમને ઠીક લાગે પસંદ કરો, આનું નામ પટેલ. એ નહીં તો ફૂટ પટ્ટી માપે કે આ 20 ફૂટનો છે, ના 18 ફૂટનો છે, ના 12 ફૂટનો, આના આટલા ના આના આટલા, ના એ પટેલ નહીં. સ્વામીએ 7 લીમડા પસંદ કર્યા. પછી હરિભક્તો ભેગા હોય ને, દરેક કેસમાં વકીલો તો હોય જ, હરિભક્ત પટેલ જ હતા, પટેલ પટેલોનું ખેંચે અને તરત જ કહે છે સ્વામી આ એમને એમ 7 લીમડા સેવામાં આપે છે, તમે કંઈક આપો એને. સ્વામી કહે છે શું જોઈએ બોલો ને. એટલે કોઈ કાનમાં કહ્યું કે આ પટેલને ઘેર ઘોડીઓ બંધાયું નથી. ઓહો, માનવાન સ્વામીએ કહ્યું કે આપણે કેટલા લીમડા લીધા? 7. જા 7 લડકા હોગા. સ્વામીએ બીજો વિચાર કર્યો નહીં કે એને 50મું ચાલે છે, હવે 7 લડકા તો સાધુ પુરુષો દેતા હે ને તો બધા છપ્પર ફાડકે, હા જા કે તને 7 લડકા. પણ પછી સ્વામીને મૂંઝવણ થઈ કે બિચારો ગયડો થવાની તૈયારી છે અને 7 છોકરા થશે ને એની કન્યા હોતું આખા ગુજરાતમાં એને ફરવું પડશે. એટલે તરત જ પાછો વારણ કરી લીધો, લેકિન 7 લડકા હોગા લેકિન આધા તેરા ઓર આધા મેરા. બોલો કેવી ચમત્કારની વાત છે. એ પટેલને ત્યાં ક્રમશઃ નિયમ પ્રમાણે 7 દીકરા થયા, એમાંથી 3 દીકરા 12-14 વર્ષની ઉંમરે મંદિરમાં આવીને સાધુ થઈ ગયા અને 1 45 વર્ષે આવીને સાધુ થયો. 3.5 થઈ ગયા ને, એટલું આની વાત છે. હમણાં સુધી અમદાવાદમાં લીમડા વાળું મંડળ કહેવાતું. એટલે સત્સંગની પ્રવૃત્તિ અવશ્ય કરવી, પરંતુ પોતાના માટે કંઈ પણ પ્રવૃત્તિ ઊભી કરવી નહીં. આવા સુંદર ઉપદેશો એક સર્પ પાસેથી લીધા છે સહજાનંદ સ્વામી.